વિદ્યાર્થી મિત્રો, તમે આ પેપર સોલ્વ કર્યું હશે, બરાબર. હવે હું એનું આ કમ્પ્લેટ તમને સોલ્યુશન અહીંયા સમજાવું છું, બરાબર છે. એટલે તમારે કોઈ ડાઉટ હોય તો અહીંયા ક્લિયર થઈ જશે. તો પહેલો પ્રશ્ન મિત્રો અહીંયા શું છે, તો કે આપેલામાંથી કયું કાર્બનિક સંયોજન ફેલિંગ, બરાબર, કઈ કસોટી ફેલિંગ અને આયોડોફોર્મ કસોટી આપશે, બરાબર. હવે અહીંયા તમે જુઓ, ફેલિંગ કસોટીની વાત આવે તો કે એલિફેટિક આલ્ડિહાઇડ આપે, બરાબર. એલિફેટિક આલ્ડિહાઇડ એટલે કે આર સી એચ ઓ, બરાબર, હે ને. ફોર્માલ્ડિહાઇડ, બરાબર, એસિટાલ્ડિહાઇડ એટલે કે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, એ બધા આપે. એરોમેટિક આલ્ડિહાઇડ આપે નહીં, એટલે કે બેન્ઝાલહાઇડ આપે નહીં. બીજું આયોડોફોર્મ કસોટી, તો આયોડોફોર્મ કસોટી માટે આપણે શું કીધું હતું કે મિથાઇલ કીટોન સમૂહ જોઈએ, બરાબર, એટલે કે આલ્ફા મિથાઇલ સમૂહ જોઈએ, બરાબર. તો અહીંયા આ બંને કન્ડિશન હોવી જોઈએ. તો જુઓ, મિથેનાલ લઈએ આપણે તો એનું સૂત્ર છે એચ સી ડબલ બોન્ડ ઓ એચ, એ ફેલિંગ કસોટી આપે, પણ અહીંયા જો મિથાઇલ ગ્રુપ નથી એટલે આયોડોફોર્મ કસોટી ના આપે. ઇથેનાલ લઈએ તો જુઓ અહીં ઘડી સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ એચ, તો જુઓ અહીં ઘડી એ આલ્ડિહાઇડ ગ્રુપ તો છે એટલે ફેલિંગ કસોટી આપશે. અને બીજું સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ મિથાઇલ એટલે અહીંયા આલ્ફા મિથાઇલ સમૂહ પણ છે અથવા મિથાઇલ કિટોન ગ્રુપ પણ છે, માટે એ અહીંયા બી જવાબ આવશે, ઇથેનાલ. આ બંને કસોટી આપે છે, બરાબર. આ તો આલ્કોહોલ છે એટલે આલ્કોહોલ તો આપે જ નહીં, અને આ કીટોન છે તો કીટોન પણ તમે જોશો તો આયોડોફોર્મ કસોટી આપશે. આલ્કોહોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ એ બંને આયોડોફોર્મ કસોટી આપશે, પણ ફેલિંગ કસોટી આપશે નહીં, બરાબર. એટલે આપણે અહીંયા બંને આપે એવી વાત છે, બરાબર. એટલે આપણે જવાબ કયો થયો, ગાડી બી થયો, બરાબર. તો અહીંયા એક આપણે આ વાત આ થઈ. એના પછી આપણે બીજો પ્રશ્ન લઈએ છીએ, બરાબર છે. અને એ જે છે, આપેલા પૈકી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં. હવે કેનિઝારો પ્રક્રિયા માટે આપણે અહીંયા શું શરત છે કે ભાઈ અહીંયા આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા, બરાબર, હે ને. તો આપણને ખબર છે કે ફોર્માલ્ડિહાઇડ, બરાબર, તેમાં આલ્ફા કાર્બન નથી, આલ્ફા હાઇડ્રોજનની વાત જ નહીં હોય. પછી અહીંયા આપણે લઈએ બેન્ઝાલિહાઇડ, બરાબર, તો બેન્ઝાલિહાઇડમાં બી આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી. પછી ટ્રાયમિથાઇલ આપણે લઈએ, ઇથેનાલ, તો એ પણ ના આપે. ક્લોરલ, આ બધા મેં તમને વાત કરેલી છે, આ બધા જે છે, બરાબર, આ બધામાં આલ્ફા હાઇડ્રોજન નથી, બરાબર. એટલે આ બધા જ કેનિઝારો પ્રક્રિયા આપે, આ બી આપે, આ બી આપે, આ બી આપે ને આ બી આપે, બરાબર, હે ને. તો જુઓ, આમ આ ફોર્માલ્ડિહાઇડ, તો ફોર્માલ્ડિહાઇડની વાત થઈ ગઈ, બરાબર. ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડ, તો આ ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડની વાત થઈ ગઈ. બેન્ઝાલિહાઇડ, તો બેન્ઝાલની વાત થઈ ગઈ. તો આ ત્રણેય જે છે, ફોર્માલ્ડિહાઇડ, ટ્રાયમે, બરાબર છે, પછી ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડ અને બેન્ઝાલિહાઇડ, એ સી અને ડી, એ તો આપે. ત્યારે એસિટાલ્ડિહાઇડ જે છે એ નહીં આપે, કારણ કે એસિટાલ્ડિહાઇડનું સૂત્ર શું છે, સી એચ થ્રી સી એચ ઓ, બરાબર. તો અહીંયા આલ્ફા કાર્બન થયો અને અહીંયા આલ્ફા હાઇડ્રોજન થાય, બરાબર. આલ્ફા હાઇડ્રોજન છે માટે કેનિઝારો પ્રક્રિયા ના આપે, પણ આપણને ખબર છે કઈ પ્રક્રિયા આપે, તો આલ્ડોલ સંવનન પ્રક્રિયા આપે. જ્યારે ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલિહાઇડ અને ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડ અથવા અને આપણે ક્લોરલ કહીએ છીએ, એ આલ્ડોલ સંવનન પ્રક્રિયા આપતા નથી, બરાબર. તો અહીંયા આપણે એક આ વાત કરી. એના પછી બીજોનો પ્રશ્ન છે કે આપેલમાંથી કઈ પ્રક્રિયા દ્વારા બેન્ઝાલિહાઇડ મળે, આપેલામાંથી કઈ પ્રક્રિયા દ્વારા આપણને બેન્ઝાલિહાઇડ મળે, બરાબર છે. તો અહીંયા પહેલી પ્રક્રિયા જે આપણને કીધી છે, બરાબર છે, હે ને, એ કઈ પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા જે આપણે કીધી, રોઝનમુન રિએક્શન, બરાબર. તો રોઝનમુન રિએક્શનની આપણે વાત કરીએ, બરાબર ને, તો એમાં આપણે શું લઈએ છીએ, બરાબર, તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ હોય તો એમાંથી બેન્ઝાલિહાઇડ મળે, બરાબર. એટલે રોઝનમુન રિએક્શનમાં બેન્ઝાલિહાઇડ આપે. પછી ઇટાડ રિએક્શન, તો ટોલ્વિન જે છે, બરાબર છે, એની પ્રક્રિયા તમે કરો છો અહીંયા, બરાબર છે, તો એમાંથી તમને બેન્ઝાલિહાઇડ મળે. આ રોઝનમુન રિએક્શન તમે કોની જોડે પ્રક્રિયા કરો છો આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો આ દાખલા તરીકે આપણે અહીંયા બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધો, બરાબર, તો એની ગાડી પીડી, બરાબર છે, અને બી એસ ઓ ફોર, બરાબર છે, હે ને, એની હાજરીમાં આપણે એ પ્રક્રિયા કરીએ છીએ, બરાબર છે, એચ ટુ, બરાબર. તો આપણે બેન્ઝાલાઇડ મળે છે. ઇટાર પ્રક્રિયાની આપણે વાત કરીએ, બરાબર, તો ટોલ્યુઇન લઈએ છીએ. આ બધી રિએક્શન આપણે મેં કીધું તો નેમિંગ રિએક્શન છે, યાદ રાખવાનું. અહીંયા સી આર ઓ ટુ સી એલ ટુ, બરાબર છે, અને એસ થ્રી ઓ પ્લસ, બરાબર. તો આપણને બેન્ઝાલાઇડ મળે. એના પછી ગેટરમેન કોચ રિએક્શન જોઈએ તો પણ બેન્ઝાલાઇડ મળે, કેમ કે એમાં બેન્ઝિન લઈએ છીએ આપણે, બરાબર છે, અને એમાં સીઓ એસ સી એલ અથવા તો એ એલ સી એલ થ્રી, બરાબર છે, અને કાં તો સીયુ સી એલ, બરાબર. તો એમાં બી આપણને બેન્ઝિનમાંથી બેન્ઝાલાઇડ મળે, બરાબર. તો બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલાઇડ મળે એટલે રોઝનમુન રિએક્શન, ટોલ્યુઇનમાંથી સી આર ઓ ટુ સી એલ ટુ પ્લસ એસ ટુ પ્લસની હાજરીમાં પ્રક્રિયા કરે તો બેન્ઝાલાઇડ મળે, તો ઇટાર પ્રક્રિયા. અને બેન્ઝિનની પ્રક્રિયા કરીએ છીએ આપણે કાં સીઓ પ્લસ એસ સી એલ અથવા તો, બરાબર, એની એલ સી એલ થ્રી અથવા સીયુ સી એલની હાજરીમાં, તો બી બેન્ઝાલાઇડ મળે. તો આ ત્રણેય ત્રણ પ્રક્રિયામાં બેન્ઝાલાઇડ મળે છે, માટે આપણે જવાબ શું આવશે, ડી આવશે, બરાબર. તો અહીંયા આપણે આ વાત કરી ત્રીજા પ્રશ્નની. ચોથો પ્રશ્ન આપણે છે કે આપ અહીંયા એવો છે કે આપેલી પ્રક્રિયા કઈ છે,
બરોબર છે, આપેલી પ્રક્રિયા કઈ છે. તો જુઓ, હમણાં જ જસ્ટ મેં તમને વાત કરી હે ને કે રોજમૂર રિએક્શનમાં તો શું હોય, બેન્ઝોઇલ ક્લોરાઇડ અથવા તો એલે એસિટાઇલ ક્લોરાઇડ હોય, બરોબર. ઇટાર્ડ પ્રક્રિયામાં ટોલ્યુનની વાત આવે, ગેટરમેન કોચ પ્રક્રિયામાં બેન્ઝીનની વાત આવે, તો કઈ પ્રક્રિયા સીધી થઈ જશે, સ્ટીફન પ્રક્રિયા. સ્ટીફન પ્રક્રિયામાં ખબર છે આપણને કે નાઇટ્રાઇલ જે હોય એનું એસેન્શિયલ પ્લસ એસિડને આ જેવી પ્રક્રિયા કરીએ તો એનું આલ્ડિહાઇડમાં રૂપાંતર થાય છે, બરોબર છે. એટલે આ વસ્તુ યાદ રાખવાનું. બીજું, નાઇટ્રાઇલ જે છે એની તમે ડાયબલ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો બી આપણને આલ્ડિહાઇડ મળે, બરોબર. એસ્ટરસેની ડાયબલ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો પણ આલ્ડિહાઇડ મળે. તો આ બધા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે. એના પછી નીચે પાંચમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી, બરોબર છે. તો જુઓ અહીં ગાડી, આ જે છે પ્રોપેનોન છે, આમાં કાર્બોનિલ ગ્રુપ છે, અને આ છે વુલ પ્રેશર રિડક્શન, બરોબર. એટલે એમાં કાર્બોનિલનું મિથિલિન સમૂહ રિડક્શન થાય એટલે પ્રોપેન મળે. અહીંયા ક્લેમેન્સન રિડક્શન છે તો એમાં બી આ કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહ રિડક્શન થાય એટલે પ્રોપેન મળે, હાઇડ્રોકાર્બન મળે. એવી રીતે અહીંયા આ પ્રોપેનોન છે એની એચઆઈ રાતો ફોસ્ફરસ 473 ગ્રેમ આપણને પ્રક્રિયા કરો તો પણ અહીંયા સીએસટુમાં રૂપાંતર થઈ જાય એટલે પ્રોપેન મળે, બરોબર. તો એ બી અને સીમાં હાઇડ્રોકાર્બન પ્રોપેન મળે છે. જ્યારે તમે ડી લેશો તો એમાં બે મૂળ કિટોન છે, એસિટોન, અને એની મેગ્નેશિયમ સંદ્રસ સાથેની પ્રક્રિયા છે, બરોબર. એટલે એમાં પિનાકોલ મળે છે. કઈ નિપજ મળે છે? પિનાકોલ. આ પ્રક્રિયા આ રીતે આખી મેં તમને ક્યાં આગળ સમજાયેલી છે વિડીયોમાં, બરોબર. આ બરોબર આ રીતે આખી આ પ્રક્રિયા છે આપણી, બરોબર. અહીંયા CH3, આ બાજુ CH3 સી ડબલ બોન્ડ, બરોબર છે. અને પછી અહીંયા આ H2 અંદર ઉમેરી જાય, બરોબર. એટલે આપણને આ રીતની નિપજ મળે છે. CH3 અહીંયા CH3 OH આ જોડાઈ ગયું ઘડી, CH3 OH આ પિનાકોલ નિપજ મળે, બરોબર. એટલે અહીંયા ડી જવાબ આવશે આપણો કે જેમાં આપણે હાઇડ્રોકાર્બન મળતો નથી, બરોબર. તો અહીંયા એક આ વાત કરી. એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે, બરોબર છે, કે કયું સંયોજન કેન્દ્રનોગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો આપણે ખબર છે કે ભાઈ કેન્દ્રનોગી યોગશીલ પ્રક્રિયાની જે પ્રતિક્રિયાની વાત કરી છે એમાં બે અસર કામ કરતા હતા. એક તો અવકાશી અવરોધ, બરોબર છે, હે ને, અને બીજું છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ, બરોબર છે, તો જો ફોર્મલેટ તો બહુ સરળતાથી પ્રક્રિયા આપે, બરોબર છે, કેમ કે એમાં તમે જોશો તો એનું સૂત્ર તમારે આ એચ સી ડબલ બોન્ડ ઓ એચ, બરોબર. એટલે અહીંયા આ નાનો સમૂહ ધરાવતો કચ્છ છે. પછી બીજી વાત કરીએ બેન્ઝાલિહાઇડ, તો બેન્ઝાલિહાઇડનું સૂત્ર તમારે આ રીતનું છે, બરોબર છે, બરોબર. તો આમાં એક બાજુ બલ્કી ગ્રુપ છે પણ એક બાજુ અહીંયા હાઇડ્રોજન એ બરોબર છે, એ નાનું કદ ધરાવતો સમૂહ છે, બરોબર. એ રીતે એસિટોફિનોલ લઈએ તો એસિટોફિનોલમાં તમે જોશો તો બે બાજુ બલ્કી ગ્રુપ આવી જશે, મિથાઇલ અને આ બાજુ ફિનાઇલ ગ્રુપ. એ રીતે તમે બેન્ઝોફિનોલ લેશો તો બેન્ઝોફિનોલમાં બંને બાજુ બે બલ્કી ગ્રુપ આવી ગયા બેન્ઝીન વાળે, બરોબર. એટલે અહીંયા અવકાશ અવરોધ વધી જશે, બરોબર છે, અને બીજું રેઝોનન્સ થશે અને એને કારણે આગળ બેન્ઝોફિનોન જે છે એની કેન્દ્રનોગી યોગશીલ પ્રક્રિયા મુશ્કેલ છે આ બધામાં, બરોબર છે. તો અહીંયા જવાબ શું આવશે આપણે? ડી આવશે. એના પછી આપણે વાત કરીએ અને એ જે છે નીચેની પ્રક્રિયામાંથી કઈ નિપજ મળે. તો આ તો આપણે 11મા ધોરણમાં પણ આવતું હતું આલ્કિનની હાઇડ્રેશન પ્રક્રિયા, બરોબર. તો જુઓ તમે ગાડી, આ આલ્કિનની અહીંયા પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ ઇથાઇનની, બરોબર. તો અહીંયા બરોબર એ પ્રક્રિયા અહીંયા કરું તો અહીંયા જો પહેલી આની અંદર પ્રક્રિયા થશે, બરોબર. તો અહીંયા આપણે શું ખબર, પાણીમાં એચ પ્લસ અને ઓએચ માઇનસ, બરોબર છે, એને એટલે એ પાઈ બંધ તૂટશે, બરોબર. એટલે ઘડી આ કાર્બનને આપણે ઘડી એચ આપી દીધો, બરોબર છે. તો અહીંયા ડબલ બોન્ડ સી અહીંયા ઓ એચ થયો, અહીંયા અહીંયા એચ છે, બરોબર છે. હવે અહીંયા ટોટોમેરિઝમ થશે. શું થશે? ટોટોમેરિઝમ, ચલરૂપકતા. ચલરૂપકતા કહેવાય અથવા તો પુનઃવિન્યાસ કહેવાય, બરોબર. એટલે આ દ્વિબંધ અહીંયા આવશે અને આ જે એચ જે છે અહીંયા જશે, બરોબર. એટલે અહીં ઘડી આપણને આવી નિપજ મળશે, CH3 થઈ જશે, સી ડબલ બોન્ડ ઓ એચ. તો આ કઈ નિપજ મળી આપણને? ઇથેનાલ, બરોબર. તો આમાં આપણો જવાબ કયો થશે? બી ઇથેનાલ થશે, બરોબર. તો અહીંયા આપણે આ વાત કરી. એના પછી મિત્રો આપણે એક આ બીજો પ્રશ્ન જોઈએ છે, બરોબર. આઠમો પ્રશ્ન, C5H10O અણુસૂત્ર ધરાવતા કાર્બનિક સંયોજન જે છે એક્સ છે. શું છે? એક્સ, બરોબર છે. એ ફિનાઇલ હાઇડ્રોજન આપે છે. ફિનાઇલ હાઇડ્રોજન એટલે કે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી ફિનાઇલ હાઇડ્રોજન આપે છે. ડેટ મીન્સ કે એ આલ્ડિહાઇડ કે કિટોન તો છે જ. હવે એ આયોડોફોર્મ કસોટી અને ટોલેન્સ કસોટી આપતો નથી. એ આયોડોફોર્મ કસોટી અને ટોલેન્સ કસોટી આપતો નથી. ટોલેન્સ કસોટી આપતો નથી, ડેટ મીન્સ કે આલ્ડિહાઇડ તો નથી, બરોબર. અને આયોડોફોર્મ કસોટી આપતો નથી, બરોબર. એટલે અહીંયા એની પાસે આ રીતનો મિથાઇલ કિટોન સમૂહ નહીં હોય, એટલે કે આલ્ફા મિથાઇલ સમૂહ નહીં હોય, બરોબર છે, બરોબર. અને બીજું કે હવે અહીંયા એનું રિડક્શન થવાથી પેન્ટેન મળે છે, એટલે કે 5 કાર્બનવાળો તો છે, બરોબર. એટલે જો આલ્ડિહાઇડ નથી, બરોબર. એટલે આલ્ડિહાઇડ નથી એટલે પહેલો વિકલ્પ એ તો જતો જ રહ્યો. હવે બરોબર છે, ઇથર તો હોય નહીં, ચલો એટલે ડી વિકલ્પ જતો રહ્યો. તો હવે આપણી પાસે શું રહ્યું? બી અને સી, બરોબર. હવે પેન્ટેન 2 અને પેન્ટેન 3-1, તો બરોબર. જો પેન્ટેન 2-1 નું સૂત્ર બનાવું તો આ રીતનું થશે, આ પેન્ટેન 2-1 થયું.
તો હવે તમે જોશો કે આ ટોલરન્સ કસોટી તો આપતું નથી આ, બરાબર. આયોડો ફોર્મ કસોટી આ બી બરાબર છે એ આપતું નથી, બરાબર. એટલે આ જોઈએ તો આપણે આયોડો ફોર્મ કસોટી આપે, ટોલરન્સ કસોટી ના આપે કે કીટોન સમૂહ છે, પણ આ મિથાઇલ કીટોન છે આયોડો ફોર્મ કસોટી આપે, એટલે આ નહીં આવે. તો પછી શું આવશે? તો તરત આપણને ખ્યાલ ધ્યાન જશે, પેન્ટેન થ્રી વન, પેન્ટેન થ્રી વનનું સૂત્ર લખું તો આવું થાય, સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ સી એચ ટુ સી એચ થ્રી, બરાબર છે, હે ને. હવે જો આ બરાબર, હવે આમાં મિથાઇલ કીટોન સમૂહ નથી, બરાબર, એટલે આયોડોફોર્મ બી નહીં આપે, ટોલરન્સ કસોટી બી નહીં આપે કે કીટોન સમૂહ છે. પણ જો આનું રિડક્શન કરવામાં આવે, બરાબર છે, અને એનું રિડક્શન કરીએ આપણે ક્લેમેન્શન કે બરાબર ઝીંક મર્ક્યુરી સંદર્શ લઈએ, બરાબર છે, બરાબર હે ને, ફોર એચ, તો અહીંયા સીધું જમે છે ને રૂપાંતર જશે, તો આ જે સીઓ ગ્રુપ જે છે બરાબર છે એનું સી એચ ટુ રૂપાંતર જશે, તો પેન્ટેન મળે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી, બરાબર. દેટ મીન્સ કે આપણે જવાબ કયો થયો? સી થયો, બરાબર. તો અહીંયા આપણે એ રીતે એનું સોલ્યુશન કર્યું. એના પછી આપણે નવમો પ્રશ્ન લઈએ છીએ કે એસિટોનમાંથી સાયનોહાઇડ્રિન બનાવવાની પ્રક્રિયા કયા પ્રકારની છે, બરાબર. એસિટોનમાંથી સાયનોહાઇડ્રિન બનવાની પ્રક્રિયા, તો આપણે આગળ જ જોઈ ગયા હતા કે ભાઈ સાયનોહાઇડ્રિન સાથેની પ્રક્રિયા, બરાબર, પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથેની પ્રક્રિયા, બધી કઈ પ્રક્રિયા કહેવાય? તો આલ્ડેહાઇડ કીટોન કઈ પ્રક્રિયા આપે? કેન્દ્રનો વિયોગશીલ પ્રક્રિયા આપે છે, બરાબર. એટલે અહીંયા આગળ સીધો જવાબ મળી જાય આપણને, સીધો છે, બરાબર. તો અહીંયા કયો જવાબ આવે? એ કેન્દ્રનાગી યોગશીલ પ્રક્રિયા આપે છે, બરાબર. એના પછી દસમો પ્રશ્ન છે, બ્યુટ ટુ ઇનમાંથી ઇથેનાલ. તો જો આપણે અહીંયા હું સૂત્ર લખી દઉં, બ્યુટ ટુ ઇન સી એચ થ્રી સી એચ ડબલ વન સી એચ સી એચ થ્રી, હવે એમાંથી આપણે સીધું શું બનાવવું છે? ઇથેનાલ સી એચ થ્રી સી એચ ઓ, બરાબર. એટલે ઓક્સિજન અંદર પણ દાખલ કરવું છે, બરાબર. હવે અહીંયા આ જે છે એસિડિક કે ટુ સી આર ટુ સેવન છે, બરાબર છે, તો અહીંયા તમે જોશો કે અહીંયા આ સીઆરઓ ટુ સીએલ ટુ આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન એની સાથે પ્રક્રિયા થાય, પીસીસી તો આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય, બરાબર છે. એટલે અહીંયા આ જે છે બરાબર છે ડી વિકલ્પ આવશે, કેમ કે આનું આપણે ઓઝોનોસિસ કરીશું, બરાબર છે. તો અહીં ગાડી આ બાજુ એક ઓક્સિજન જોડાશે, આ બાજુ ઓક્સિજન જોડાશે, આપણે ઓઝોનોસિસ પ્રક્રિયા શીખવાડી છે, બરાબર હે ને. એટલે ઓઝોનોસિસમાં આપણે એટલે ઓ થ્રી એચ ટુ ઓ જેડ હશે, એટલે કયો વિકલ્પ આવશે? ડી, બરાબર. તો અહીંયા આ દસમાનો પ્રશ્નનો જવાબ આપણે અહીંયા ડી મળ્યો આપણને, બરાબર છે. કયો થયો ગાડી? ડી ડી જવાબ થયો આપણો, આ ખાસ ધ્યાન રાખજો. એના પછી આપણે હવે આગળ અગિયારમો પ્રશ્ન જોઈએ છે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખવાનું, કે બરાબર છે. અહીંયા એ જે પ્રશ્ન જે છે આપણે એની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો અહીંયા એ જે પ્રશ્ન છે હું તમને આખું ઘણા બધાને કદાચ નહીં આવડ્યો હોય, તો આપણે અહીંયા જુઓ આ બંને વચ્ચે પ્રક્રિયા છે, કયા બે વચ્ચે પ્રક્રિયા છે? તો અહીંયા તમે જોશો તો ફોર્માલ્ડિહાઇડ અને ઇથેનાલ આ બંને વચ્ચે પ્રક્રિયા છે. તો જો હું ફોર્માલ્ડિહાઇડને આ રીતે લખું છું, એચ સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા એચ લખી દીધો, બરાબર છે. અને ઇથેનાલ જે છે એને હું આ રીતે લખું છું, એચ સી એચ ટુ સી એચ ઓ. હવે આ જે છે એચને અહીંયા જોડી દીધો મેં, એટલે અહીંયા આવું થઈ ગયું, બરાબર છે. અહીંયા તમે જોશો તો સી એચ ટુ, બરાબર છે, અહીંયા સી ઓ એચ, બરાબર. પછી અહીંયા સોરી બે મિનિટ, અહીંયા આવું થશે સી એચ ટુ, બરાબર છે ને. અહીંયા પછી આ ઓ એચ, અહીંયા સી એચ ટુ સી એચ ઓ, બરાબર. હવે અહીંયા તમે જોશો કે એને આપણે બરાબર છે ગરમ બી કરવાનું કીધું છે, અહીંયા મંદ એની સાથે પ્રક્રિયા પાછું ગરમ, એટલે પાણી નું દૂર થશે, અહીંથી ઓ એચ દૂર થશે, અહીંથી એચ દૂર થશે, એટલે અહીંયા આવું થશે મિત્રો, સી એચ ટુ બરાબર ડબલ બોન્ડ સી એચ, બરાબર છે, સી એચ ઓ. હવે એની પાછી કોણ જોડે પ્રક્રિયા છે? એસસીએન સાથે પ્રક્રિયા છે, અને પછી પાછું એનું જલ વિભાજન છે, બરાબર છે હે ને. તો જુઓ એને અહીંયા આપણે એની પ્રક્રિયા હું તમને બતાવું, બરાબર છે. તો જરા એ પ્રક્રિયા જરા હું આ બાજુ બતાવું તમને, તો અહીંયા તમે જોશો તો આ રીતનું થશે, એંગાડી સી એચ ટુ ડબલ બોન સી એચ, બરાબર. હવે આલ્ડિહાઇડ છે ને, બરાબર, એટલે એંગાડી એસસીએન જોડાશે, એટલે ઓ એચ આ બાજુ એચ છે ને આ બાજુ સીએન થશે, અને પછી એનું શું થઈ જશે? એંગાડી એચ થ્રી ઓ પ્લસ સાથે પ્રક્રિયા થશે, એટલે સીએનનું સી ડબલ એચમાં રૂપાંતર થઈ જશે, એટલે આવું થશે સી એચ ટુ ડબલ બોન સી એચ, બરાબર છે, અહીંયા એચ ઓ એચ, અહીંયા એચ, અને અહીંયા સી ડબલ ઓ એચ થશે, બરાબર. એટલે આપણને અહીંયા જવાબ કયો મળે? બરાબર છે. તો આપણે જોવા જઈએ તો આપણને જવાબ અહીંયા એ મળે. કયો મળે? એ મળે, બરાબર. તો આ રીતે આખરે સોલ્વ થાય છે, બરાબર. આલ્ડો સંગઠન પ્રક્રિયા છે, અને પછી એસસીએન સાથેની પ્રક્રિયા છે, બરાબર. એટલે બે ભેગું કમ્બાઈન કર્યું છે, હા. અને જે ડબલ નીટમાં આવા પ્રશ્નો ખાસ પૂછાય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે અહીંયા બારમો પ્રશ્ન લઈએ છીએ, કયો પ્રક્રિયક એસિટોન અને બેન્ઝેલેટ બંને સાથે પ્રક્રિયા કરતો નથી, બરાબર. તો જો અહીંયા આપણે અહીંયા લઈએ
સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ NaHSO3 તો એ આની જોડે પ્રક્રિયા કરશે, આની જોડે પ્રક્રિયા કરશે. ફિનાઇલ હાઇડ્રોજન લો તો એ પણ બંને જોડે પ્રક્રિયા કરશે, બરોબર છે. પછી ફેલિંગ દ્રાવણ, બરોબર, તો આ કીટોન છે અને આ બેન્ઝાલ્ડિહાઇડ છે, બરોબર. તો જો કીટોન જોડે તો ફેલિંગ પ્રક્રિયા, ફેલિંગ દ્રાવણની પ્રક્રિયા થાય નહીં, પણ આલ્ડિહાઇડ નહીં થાય. પણ આલ્ડિહાઇડમાં આપણને ખબર છે કે એરોમેટિક આલ્ડિહાઇડ ના આપે, બરોબર. એટલે બેન્ઝાલ્ડિહાઇડ કેવો છે, એરોમેટિક આલ્ડિહાઇડ છે, એ ના આપે. એટલે અહીંયા ફેલિંગ દ્રાવણ જે છે એ એસિટોન અને બેન્ઝાલ્ડિહાઇડ બંને સાથે પ્રક્રિયા કરતો નથી. ગ્રિગનાર પ્રક્રિયા તો બંને જોડે થાય, બરોબર. તો આપણો જવાબ કયો થયો, ગાડી સી થયો. એના પછી 13મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા શૃંખલામાં કાર્બન પરમાણુનો વધારો થાય, બરોબર છે. તો તમે આપણે ખબર છે ગ્રિગનાર પ્રક્રિયા આપણે લઈએ તો એમાં કાર્બનનો વધારો થાય. ગ્રિગનાર પ્રક્રિયાની વાત કરીએ તો એમાં કાર્બનનો શું થાય છે, વધારો થાય છે. તમે નાઇટ્રાઇલ સાથે પ્રક્રિયા કરો, બરોબર છે, કે તમે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો, બરોબર છે, કે આલ્ડિહાઇડ કે કીટોન સાથે પ્રક્રિયા કરો ગ્રિગનાર પ્રક્રિયાની, બરોબર. તેમાં કાર્બનનો શું થાય, વધારો થાય. એટલે એ એક જવાબ થયો. બીજું તમે આલ્ડોર સંગનન, તો આલ્ડોર સંગનનમાં બી તમારે શું થાય, કાર્બનનો વધારો થાય, બરોબર છે. કેમ કે તમે અહીંયા બે આલ્ડિહાઇડ કે બે કીટોન લો એ ભેગા થાય, બરોબર છે, એમાંથી પાણી ઘણું દૂર થાય, બરોબર. એટલે એમાં પણ કાર્બનની સંખ્યા વધે, બરોબર. તો અહીંયા જવાબ શું થશે, ડી, એ અને સી બંને આવશે, બરોબર. તો અહીંયા આપણે આ 13મો પ્રશ્ન આ રીતે સોલ્વ કર્યો. એના પછી આપણે વાત કરીએ છીએ આગળ. હવે આપણો અહીંયા જે પ્રશ્ન આવે છે, એસિટાલ્ડિહાઇડ પ્લસ ફિનાઇલ હાઇડ્રોજનની એસિડની હાજરીમાં પ્રક્રિયા. તો આપણને એસિટાલ્ડિહાઇડનું સૂત્ર ખબર છે, એસિટાલ્ડિહાઇડ એટલે શું, ઇથેનોલ, બરોબર છે. તો એનું સૂત્ર આપણે લઈએ, CH3CH OH અને એની કોણ જોડે પ્રક્રિયા કરવાની છે, ફિનાઇલ હાઇડ્રોજન સાથે. તો અહીંયા CH2NHC6H5 કોની હાજરીમાં, તો કે H પ્લસની હાજરીમાં, બરોબર. તો આપણને ખબર છે કે પાણી ઘણું દૂર થઈ જશે, બરોબર. તો આપણને એ પછી શું મળશે અહીંયા, તો કે CH3CH બરોબર ડબલ બોન્ડ NNHC6H5, બરોબર. તો આપણો અહીંયા જવાબ કયો થયો, બરોબર છે, તો કે આપણો જવાબ થયો અહીંયા એ, બરોબર. તો અહીંયા આપણે 14મો પ્રશ્ન આ રીતે સોલ્વ કર્યો. એના પછી 15મો પ્રશ્ન છે મિત્રો, બરોબર, કે અહીંયા એવું કહેવામાં આવે છે કે 50% શું કહે છે અહીંયા આપણને, 50% અહીંયા આપણે આલ્કલી એનવેસ કહેવામાં આવે એની સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી કયો પદાર્થ, એ આનુષંગિક આલ્કોહોલ અને એસિડ. આનુષંગિક એટલે એના જે એના જેવું આલ્કોહોલ અને એના એસિડ ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા જો 50% એને જોયેલો તરત આપણને ખ્યાલ આવે જો કેની જારો પ્રક્રિયા છે. અને કેની જારો પ્રક્રિયાની વાત આવે તો કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો આવે આલ્ડિહાઇડની વાત આવે. તો આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો આલ્ડિહાઇડની વાત આવે, બરોબર. તો જુઓ, બી તો આવે નહીં ફિનોલ છે, બરોબર, સી ના આવે બ્યુટેનોલ આલ્કોહોલ છે ના આવે, અને ડી બેન્ઝોઇક એસિડ ના આવે. સીધો જવાબ ખબર પડી જાય આપણને, બેન્ઝાલાઇડ. હવે ખબર છે, જો પ્રક્રિયા હું લખું તમને, આ પ્રક્રિયા મેં તમને કેનજારો પ્રક્રિયા ભણાવેલી છે આપણે આગળ, બરોબર છે ને. તો અહીંયા આગળ આપણે આ વાત કરીએ છીએ, બરોબર છે ને. અને બીજું એક આપણે આ રીતે લખતા હતા, બે બે, બરોબર. અને અહીંયા આપણે અહીંયા 50% NaOH, બરોબર. તો આ 50% NaOH સાથે પ્રક્રિયા કરીએ તો ખબર છે કે અહીંયા એકનું જે છે, બરોબર છે, અહીંયા ઓક્સિડેશન થાય, બરોબર છે, એનું કાર્બોક્સિલેટ આયન મળે COONA સોડિયમ બેન્ઝોએટ, અને બીજાનું રિડક્શન થાય એટલે આલ્કોહોલ મળે, બરોબર, CH2OH. તો એના આનુષંગિક આલ્કોહોલ અને કાર્બોક્સિલેટ, બરોબર છે, આપણને એસિડ મળે, હે ને, કાર્બોક્સિલિક એસિડનું સોડિયમ ક્ષાર મળ્યો અને આ આલ્કોહોલ મળ્યો, બરોબર. દેટ મીન્સ કે આપણો જવાબ કયો થયો, બેન્ઝાલાઇડ. તો મિત્રો, આ રીતે આપણે અહીંયા આલ્ડિહાઇડ કીટોન જે છે અને કાર્બોક્સિલિક એસિડ એનો પાર્ટ 1 મેં તમને આગળ ચલાવી દીધો હતો. એનો આપણે અહીંયા એક આ ટેસ્ટ યોજ્યો હતો. તમે વિડીયો બધા જુઓ તો તમને આ બધું આવડે છે અને આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા મિત્રો, બરાબર છે. તો અહીંયા એક આ વાત કરી. એના પછી નેક્સ્ટ આપણે બાકીનું જો પાર્ટ 2 બાકી રહેશે, બરાબર છે, એના વિડીયો અત્યારે મૂકી જ રહ્યો છું, એ તમારે અભ્યાસ કરવાનો અને એનો પણ આપણે ટેસ્ટ રાખશું. અને પછી આખા ચેપ્ટરનો આપણે ટેસ્ટ રાખશું, બીજું સ્વાધ્યાયના પ્રશ્નો પણ સોલ્વ કરશું, બરાબર. તો આ રીતે અહીંયા આપણે આ ટેસ્ટ રાખ્યો તો એનું આપણે અહીંયા મેં સોલ્યુશન તમને કરી બતાવ્યું છે, બરાબર છે. તો આઈ થિંક તમારામાં આમાં ડાઉટ બધા ક્લિયર થઈ ગયા હશે, બરાબર. થેન્ક યુ, બરાબર છે. વિડીયો લાઇક અને શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનો.